मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे विद्युत स्थितिमानની વાત ભણ્યા બિંદુવત વિદ્યુતભારના બીજા લેક્ચરમાં. હવે બીજા બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર KQ/R છે, એટલે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન KQ/R છે. હવે આ સૂત્રમાં આપણે એવી વાત કરી કે ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન KQ/R થાય, અને જો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન -KQ/R થાય. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવીશું. આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આકૃતિની જરા વાત કરીએ. આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ P = Q×2A દર્શાવી છે, જેમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P ની દિશા -Q થી +Q ની દિશામાં હોય છે. डायपोल ना केंद्र थी r अंतरे रहेला बिंदु P आगळ आपणे विद्युत स्थितिमान शोधवुं छे. ता माटे ए विद्युत स्थितिमान कई रीते शोधाय तो विद्युत स्थितिमान V बराबर शुं थाय तो के आ विद्युत भारनुं विद्युत स्थितिमान प्लस Q नुं विद्युत स्थितिमान केटलुं के V1 अने वत्ता माइनस Q नुं विद्युत स्थितिमान केटलुं के V2 एटले V इज इक्वल टू आनुं स्थितिमान KQ/R1 અને આનું કેટલું k માઇનસ q ભાગ્યા અંતર કેટલું r. એટલે v નું સૂત્ર આપણું આવું થશે કે k q કોમન નીકળે એટલે k q કૌંસમાં 1/r1 -1/r2 થાય, જે r1 + q થી p નું અંતર છે, r2 એ - q થી p નું અંતર છે. આ સમીકરણ નંબર આપણો આ 1 થશે. હવે r1 અને r2 r થીટા અને એના સ્વરૂપમાં આપણે લાવવાના છે, તો એના માટે બિંદુ A માંથી OP પર લંબ ON દોરીએ. તો આ ત્રિકોણ ANO માં cos થીટા બરાબર શું થાય, તો કે cos થીટા બરાબર પાસેની બાજુ ON અને ભાગ્યા કર્ણ OA. OA એટલે કે બાજુ A. આ OA કેટલી છે? સ્મોલ A. અને માટે ON બરાબર શું થાય? તો કે ON ઇઝ ઇક્વલ ટુ A cos થીટા. સમીકરણ નંબર આપણો આ 2. હવે આ r1 માંથી આ સોરી r માંથી r1 બાદ કરીએ તો આ on થશે. n અને a થી p ના અંતર લગભગ સમાન થાય એટલે on બરાબર r - r1 થાય, એટલે on ઇઝ ઇક્વલ ટુ r - r1. on ની જગ્યાએ શું લખાય? a cos થીટા ઇઝ ઇક્વલ ટુ r - r1, અને માટે r1 ઇઝ ઇક્વલ ટુ r r1 આ બાજુ આવે એટલે ધન થઈ જશે, અને r a cos થીટા જમણી બાજુ જતા ઋણ થશે. હવે આપણે બંને બાજુ વર્ગ લઈએ તો માટે r1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ r - a cos થીટા નો વર્ગ. હવે માટે પૂર્ણ વર્ગનું વિસ્તરણ તમે ભણી ગયા છો. પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ, બીજા પદનો એટલે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા. અને માટે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ બધામાંથી r સ્ક્વેર આપણે બહાર કાઢીએ, r સ્ક્વેર બહાર કાઢીએ એટલે કૌંસમાં શું વધે, તો અહીંયા 1 માઇનસ અહીંયા r સ્ક્વેર છે નહીં એટલે આપણે r સ્ક્વેર બહાર કાઢવું હોય તો અહીંયા વર્ગ કરીએ તો છેદમાં r થાય, r સ્ક્વેર બહાર નીકળે, એટલે અહીંયા શું હશે? 2 a cos થીટા ભાગ્યા r, r સ્ક્વેર બહાર નીકળ્યો એટલે 2 a cos થીટા છેદમાં r. અહીંયા r સ્ક્વેર છે નહીં એટલે આપણે r સ્ક્વેર વડે ગુણીએ અને r સ્ક્વેર વડે ભાગીએ તો અંશનો આર સ્ક્વેર બહાર નીકળે, છેદનો આર સ્ક્વેર રહી જશે, વત્તા એ સ્ક્વેર
cos square theta छेद मा r square था। अबे आ विद्युत डायपोल थी अंतर r खूब मोटो होय छे और माटे a करता r खूब मोटो होय એટલે આપણે એમ કહી શકીએ કે a much less than r માટે a ભાગ્યા r एक करता खूब नानो बने और a ભાગ્યા r एक करता खूब नानो होय તો a square ભાગ્યા r square खूब नानो થાય જેને સરવાળામાં અવગણી શકાય એટલે આ જે પદ છે એને આપણે સરવાળામાં અવગણતા r1 નું સૂત્ર આપણું આવું થશે r1 square is equal to r square કૌંસમાં 1 minus 2a छेद डाबी बाजू वर्गमूल लईए तो आनु वर्गमूल आनु वर्गमूल એટલે આનું પણ વર્ગમૂળ થશે વર્ગમૂળ એટલે એક દ્વિતીયાંશ ઘાત માટે હવે આપણે વ્યસ્ત લઈએ તો 1/r1 1/r કૌંસમાં જો આ વ્યસ્ત છે એટલે આ આ પણ આવું થશે કે 1/r 1 2a છેદમાં r એની એક દ્વિતીયાંશ ઘાત થાય આવો અને માટે ખ્યાલ આવી ગયો આનો વ્યસ્ત કરીએ તો આનો પણ વ્યસ્ત થશે અને માટે આને આપણે આમ કહી શકીએ 1/r1 1/r આખો કૌંસ કૌંસમાં લઈ લઈએ તો 1 2a cos θ છેદમાં r અને એની કેટલી ઘાત તો કે -1 દ્વિતીયાંશ આ 1/2 ઘાત વાળો પદ ઉપર જાય તો માઇનસ હવે દ્વિપદી વિસ્તરણ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 1/r1 1/r in bracket 1 માં દ્વિપદી વિસ્તરણ પ્રમેયમાં આ ઘાત અહીં ગુણાય આ ઘાત અહીં ગુણાય એટલે માઈનસ આ માઈનસ 2 અને માઈનસ 1 દ્વિતીયાંશ ગુણાય એટલે માઈનસ 2 ગુણ્યા માઈનસ 1 દ્વિતીયાંશ એટલે બગડા બગડા માઈનસ માઈનસ ઉડી જશે એટલે આ માઈનસ ની જગ્યાએ પ્લસ 1 થશે into a cos θ लंब बीपी दोरी અને અહીંયા જે r2 r1 લઈએ r2 r1 બરાબર bm થશે પહેલાની જેમ જ bm થાય અને bm બરાબર શું થાય આ થીટા છે તો આ પણ થીટા થાય અને માટે bm બરાબર a cos થીટા is equal to a cos થીટા પહેલાની જેમ જ થશે અને માટે r2 બરાબર શું થાય r2 minus r r2 is equal to r plus a cos થીટા આ કેવી બાજુ જશે ધન થઈ જશે પાછો આનો પણ વર્ગ કરીએ માટે r2 square is equal to શું થાય તો કે r square વત્તા 2ar cos theta વત્તા a square cos square theta માટે r2 square is equal to આમાંથી આપણે r स्क्वायर कॉमन काढ़िए तो कौंस में वन प्लस टू ए भाग्या आर थोड़ी जगह ओछी पड़े थे आप यही लिखिए आर टू स्क्वायर इज इक्वल टू
आज के कॉमन निकले काउंस में वन प्लस अहिया आज के निकले अहिया आर थे એટલે છેદ માં આપણે આર મૂકવો પડશે એટલે 2a ભાગ્યા આર અને વત્તા અહીંયા ધ્યાન રાખજો અહીંયા આર છે આર સ્ક્વેર કરીએ તો છેદમાં આર આવશે અને અહીંયા a સ્ક્વેર છે છેદમાં આર સ્ક્વેર મૂકીએ તો ઉસમાં આર સ્ક્વેર આવશે અને આર સ્ક્વેર કોમન નીકળે એટલે 1 2a ભાગ્યા r cos થીટા a સ્ક્વેર cos સ્ક્વેર થીટા ભાગ્યા r સ્ક્વેર ઉસમાં આર સ્ક્વેર બહાર નીકળી જશે એટલે વત્તા a સ્ક્વેર cos સ્ક્વેર થીટા ભાગ્યા r સ્ક્વેર એટલે કે a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર અહીંયા પણ એ ખૂબ નાનો છે એટલે સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર વાળો પદ છે અવગણીશું અહીંયા અવગણીએ છે આમાં પણ માટે આર ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કૌંસમાં વન પ્લસ ટુ એ કોસ થીટા છેદમાં આર અહીંયા એ આર કરતા ખૂબ નાનો છે એટલે સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર એક કરતા ખૂબ નાનો થાય એટલે આ જે પદ છે એને આપણે અગાઉ અવગણ્યું એ જ ત્યારે આપણે અવગણીશું હવે આર ટુ આ વર્ગ કાઢી નાખે અહીંયા વર્ગની નહીં આવે અહીંયા વન પ્લસ ટુ એ કોસ થીટા ભાગ્યા આર એની એક દ્વિતીયાંશ કર पाछो आपणे 1 अपॉन आर टू करिए 1 अपॉन आर टू इज इक्वल टू 1 अपॉन आर व्यस्त लीधो आ व्यस्त आनो व्यस्त लईशु એટલે અહીંયા ઘાત કેવી થઈ જાય 1 प्लस 2a cos थीटा छेद में r અને એની माइनस 1 દ્વિતીયાંશ द्विपदी विस्तरण प्रमेय का उपयोग करीशु 1 अपॉन आर टू इज इक्वल टू 1 अपॉन आर कंस में 1 आ माइनस एक द्वितीयांश सही गुणाय એટલે प्लस की जगह माइनस થશે प्लस गुणा माइनस 2 भाग्या एक द्वितीयांश 2 भाग्या एक द्वितीयांश શું થાય 2 2 ઉડી જાય 1 થાય ને એટલે 1 ઇનટુ a cos थीटा छेद में r આવું થશે આ સમીકરણ નંબર આપણું આ 4 સમીકરણ 3 અને 4 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો જરા જોજો હવે સમીકરણ 3 અને 4 સમીકરણ 3 અને 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા v इज इक्वल टू के क्यू कौंस में 1 अपॉन आर वन 1 अपॉन आर वन की जगह शू मूकीशू 1 अपॉन आर वन प्लस ए कोस थीटा भाग्या आर माइनस 1 अपॉन आर टू 1 अपॉन आर टू 1 अपॉन आर કૌંસમાં 1 માઇનસ a ભાગ્યા થાય માટે v p આગળનો વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ k q 1 upon r 1 upon r કોમન નીકળે એટલે છેદમાં r કૌંસમાં આ 1 upon r 1 upon r કોમન નીકળે બાકી શું વધ્યું 1 પ્લસ a cos थीटा भाग्या माइनस 1 माइनस माइनस प्लस 1 अपॉन r 1 अपॉन r बाहर निकले એટલે k क्यूब बाय r 1 प्लस a cos थीटा भाग्या माइनस माइनस 1 माइनस माइनस प्लस અહીંયા માટે v इज इक्वल टू આ प्लस 1 અને माइनस 1 ઉડી જશે એટલે v इज इक्वल टू k क्यूब बाय r a cos थीटा भाग्या r वत्ता a cos थीटा भाग्या r અને માટે a cos थीटा भाग्या r वत्ता a cos थीटा भाग्या r એટલે v इज इक्वल टू
क्यू बाय आर टू ए कॉस थीटा भाग्या आर और माटे वी इज इक्वल टू के क्यू गुणिया टू ए એટલે ડાયપોલ મોમેન્ટ p આપણે એવું ભણી ગયા ડાયપોલ મોમેન્ટ p બરાબર q ગુણ્યા 2a એટલે કે ડાયપોલ મોમેન્ટ p cos θ અને ભાગ્યા r ગુણ્યા r r સ્ક્વેર r આ જે સમીકરણ છે એને આપણે આવી રીતે ટેક્સ્ટ માં જે રીતે લખ્યું છે k ને શું કહેવાય 1 upon 4 pi epsilon 0 p ભાગ્યા આર સ્ક્વેર એટલે આ સમીકરણ આને આવી રીતે પણ લખાય છે આ સમીકરણ નંબર જે આવતું હોય તે 4 આવે કે 5 હવે જરા નેક્સ્ટ વાત કે p cos θ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય તો કે p cos θ सदिश p डॉट r के लिए और माटे ध्यान रख जो भाई आओ बनी गया के a डॉट b इज इक्वल टू ab cos theta और सदिश a की जगह पर सदिश p कहिए b की जगह r कैरेट कहिए तो p नु मूल्य r कैरेट नु मूल्य cos theta p નું મૂલ્ય p થાય r કેરેટ એ એકમ સદિશ છે એકમ સદિશ નું મૂલ્ય 1 હોય cos θ અને માટે એનું શું કહેવાય p cos θ એટલે p cos θ એટલે p dot r કેરેટ અને માટે v બરાબર સૂત્ર શું થાય તો કે 1 upon 4 pi epsilon 0 into p cos θ શું કહેવાય p dot r કહેવે અને માટે p dot r કહેવે છેદમાં r સ્ક્વેર મિત્રો આ થિયરી ઘણી લાંબી હતી એટલે પાટિયામાં માં આવી નથી એટલે મેં એકવાર વ્યવસ્થિત લખી અને સ્ક્રીનશોટ તમને મોકલી આપીશ ચાલો આટલે ખબર પડી આ પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે અને આ પ્રશ્નના આધારે શું કહી શકાય તો જરા ખાસ ધ્યાન રાખજો કે આપણે છેલ્લે સૂત્ર આવું આવ્યું કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલનો વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1 upon 4 pi epsilon 0 P cos theta ભાગ્યા r સ્ક્વેર જ્યારે બિંદુ જ વિદ્યુતભાર નું વિદ્યુત સ્થિતિમાન કેવું હતું ભાઈ v બરાબર kq બાય r બિંદુ જ વિદ્યુતભાર ના વિદ્યુત સ્થિતિમાન ને આપણે kq બાય r કહીએ છીએ જ્યારે ડાયપોલ ના વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર p cos θ k એટલે કે 1 upon 4 pi epsilon 0 p cos θ ભાગ્યા r સ્ક્વેર છે એટલે બિંદુ જ વિદ્યુતભાર નું વિદ્યુત સ્થિતિમાન એ v અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે જ્યારે અહીંયા v ચલે છે પહેલી વાત કહી ભાઈ v ચલે છે 1 upon r સ્ક્વેર વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન એ ડાયપોલ થી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે નહીં કે 1 upon r પછી એક બીજી વાત કે કોના પર આધાર રાખે થીટા પર એટલે કે સદિશ p અને વિદ્યુત સ્થિતિમાન v સદિશ p અને સદિશ r વચ્ચેના ખૂણા પર આધાર રાખે પછી ત્રીજી વાત કે અહીંયા થીટા નું મૂલ્ય
जीरो होय के पायो तो कॉस थीटा कॉस जीरो ए और कॉस पाई माइनस एक प्लस और माइनस एक कॉस जीरो प्लस वन कॉस पाई माइनस वन और माटे v बराबर शू थाय के v इज इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन जीरो इनटू p भाग्या r के cos थीटा प्लस और माइनस 1 प्लस माइनस विद्युत स्थितिमान नो मूल्य महत्तम मळे और एक चौथो मुद्दो आना माटे थीटा बराबर 90 विद्युत डायपोल नी अक्ष पर विद्युत क्षेत्र आ कयो अक्ष पर विद्युत स्थितिमान और थीटा बराबर 90 એટલે કે વિષુવરેખા પર કેટલો થાય તો cos 90 કેટલા થાય cos 90 બરાબર 0 આ સૂત્રમાં cos 90 મૂકો cos 90 0 cos 90 0 એટલે વિદ્યુત સ્થિતિમાન v પણ કેવું થાય 0 થાય પ્રશ્ન એવો પૂછાય કે વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન કઈ બાબતો પર આધાર રાખે છે તો એક અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બે v વિદ્યુત સ્થિતિમાન v એ p અને સદિશ p અને સદિશ r વચ્ચેના ખૂણા થીટા પર આધાર રાખે છે પછી થીટા 0 કે પાઈ એટલે કે ડાયપોલ અક્ષ પર હોય તો વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય મહત્તમ મળે પ્લસ ઓર માઈનસ 1 / 4 પાઈ એપ્સિલોન p / r² અને થીટા નું મૂલ્ય 90 એટલે કે ડાયપોલ ની વિષુવ રેખા પર હોય તો ડાયપોલ ની વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે આનો પણ આનો સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્ન તૈયાર કરી લખી દેજો